અમદાવાદના શાંતિપુરા ચાર રસ્તા પાસેના બજાણિયાપુરા ઝુંપડપટ્ટી વિસ્તાર ખાલી કરાવવા અપાઈ છે નોટિસ ત્યારે ઓગણીસો છોતેરમાં ઇન્દિરા ગાંધી સરકારે આ દસ્તાવેજ કરી આપ્યા હતા ત્યારે અમદાવાદ શહેરના શાંતિપુરા ચાર રસ્તા પાસે બજાણિયાપુરા ઝૂપડપટ્ટી વિસ્તાર આવેલો છે જ્યાં કુલ સત્યાવીસ અને તેની સામેની સાઈડ ચાલીસ એમ મળીને કુલ સડસઠ જેટલા કાચા મકાનો આવેલા છે તમામ લોકો છેલ્લા ચાલીસથી પચાસ વર્ષથી ત્યાં રહે છે ઓગણીસો છોતેરમાં ઇન્દિરા ગાંધી સરકારે તેમને રહેવા માટેના દસ્તાવેજો કરી આપ્યા હતા

અમારા બાળકોને લઈને અમે રોડ ઉપર ક્યાં રહેવા જઈશું તેવું કહીને પોતે સુસાઇડ કરવાની ચીમકી આપી હતી તેમજ આ જગ્યા માટે કોર્પોરેશન દ્વારા વેરો પણ લેવામાં આવે છે તેવું પણ તેઓ લોકોએ જણાવ્યું હતું હાલ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના શાંતિપુરા ચોકડી પાસે બજણિયા પરુ વિસ્તાર છે ગરીબ વિસ્તાર છે ઝોપડપટ્ટી વિસ્તાર છે હવે આ વિવાદ એ છે કે થોડાક દિવસ પહેલાં એટલે કે કોર્પોરેશનના અધિકારીઓ આ તમામ જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવી ગયા છે હવે આ જગ્યાની જો વાત કરીએ તો ઓગણીસો છોતેરમાં જે વખતે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા તે વખતે આ તમામ લોકોને આ અહીંયા કાયમ માટે રહેવા માટે દસ્તાવેજો ઇન્દિરા ગાંધી દ્વારા સરકાર દ્વારા કોંગ્રેસ સરકાર દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા તે લોકો કાયમી કે અહીંયા રહી શકે છે ભારતના નાગરિકો છે તેવું ઇન્દિરા ગાંધી સરકારે એ લોકોને અહીંયા દસ્તાવેજ કરી આપ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલે કે અમે સરકારનો વિરોધ નથી કર્યા સરકાર તો સારું કામ કરતી હોય છે કે પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય પરંતુ સવાલ એ થાય છે કે સરકારે જ દસ્તાવેજ કરી આપ્યા છે અને હવે સરકાર જ એમની પાસેથી ખાલી કરે છે ત્યારે સવાલ એ થાય છે કે કોંગ્રેસ સરકારે ઓગણીસો છોતેરમાં આ લોકોને રહેવા માટે દસ્તાવેજો કરી આપ્યા છે આ લોકો આજકાલના નહીં પરંતુ ચાલીસ પચાસ વર્ષથી એક જ જગ્યાએ ગરીબ લોકો છે નાના લોકો છે રોજનું રોજ કમાઈ ખાવાવાળા વ્યક્તિઓ છે ધારો કે રોજના સો રૂપિયા કમાય તો સો રૂપિયા તો એમનો ખર્ચો પૂરો થઈ જાય છે ત્યારે એક સરકાર એમને દસ્તાવેજો કરી આપ્યા છે આજથી ચાલીસ પચાસ વર્ષ

મકાન બનાવવું અશક્ય છે આવા સમયમાં જે માણસ માંડ માંડ પોતાના ખર્ચા પૂરી પૂરા કરી શકતો હોય તો આવા સમયમાં અમદાવાદ જેવા મેગા સિટીમાં જે પચાસ વર્ષોથી અહીંયા રહેતા હોય એમના પરિવારો અહીંયા રહેતા હોય એમની પેઢીઓ પણ આમથી ચાલતી આવતી હોય તો આવા સમયમાં એ લોકો મકાન કેવી રીતે બનાવે એ સમય છે અત્યારે જે લોકો નોકરી ધંધા કરી રહ્યા છે સારી કમાણી હોવા છતાં પણ મકાન નથી બનાવી શકતા ત્યારે આ લોકો જેને સરકારે જ આશ્રો આપ્યો છે આજે સરકાર જ આશ્રો છીનવી રહી છે વગર કોઈ વૈકલ્પિક સુવિધા એ કારણ કે સરકાર અગર જો તમારી પાસેથી દસ

અને કાલે આઈને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આવીને ગઈ એમને ખાલી કરવાનું મંગળવાર લગીનો ઓર્ડર આપ્યો છે તો અમે બે હજાર અઢારથી અમે નોટિસ પ્રમાણે અમે એમને કાગળિયા રજૂ કરેલા છે તો જોઈ છતાં એ કોઈ વૈકલ્પિક સારવાર આપવા માગતી નથી અચ્છા કેટલા વખત તમને નોટિસ બજાવે છે ત્રણથી ચાર વાર નોટિસ આવી ગયેલી છે કેટલા મહિનાથી એ નોટિસ

તો હોટેલ માલિક નું નામ છે હોટેલ નું નામ તો હોટેલ નામ અપેક્ષ છે અપેક્ષ ની बाजूવામાં અપેક્ષ જે હોટેલ છે એમને આ જગ્યા જોઈએ છે બરાબર ને હા એમને રોડ કટિંગ એમની જગ્યા જોઈ લે એટલે ફાઇનલ એફટી એમને આ મળવાનો છે અચ્છા ફાઇનલ એફટી એટલે એમની જે parking ની હોય એ તમામ એને અહીંયા મળવાનો હા અચ્છા અને કોર્પોરેશનના અધિકારીઓને તમે આ દસ્તાવેજ બતાવો છો ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓ તમને શું જવાબ આપે એમ ભાઈ ડોક્યુમેન્ટ એમ છે કે ડોક્યુમેન્ટ તમે લઈને આવો અમે દર વખતે ચાર થી પાંચ વાર ડોક્યુમેન્ટ અમે જમા કરાવી કાઢેલા છે તો એ છતાં કે છે કે પાછા જમા કરાવો તમે દર વખતે જમા કરાવીએ છીએ તો એ જ ડોક્યુમેન્ટ તમે જોઈ લો ને વાળા ઘરીએ બીજા ડોક્યુમેન્ટ આપવાનું કોઈ મતલબ નથી તો તમે એમને જ્યારે રજૂઆત કરો છો કે એક વખતમાં ઇન્દિરા ગાંધીની સરકારે જ અમને આ દસ્તાવેજો બનાવી આવ્યા છે તો હવે સરકાર જ બનાવી આપે છે સરકાર જ છીનવે છે તો બનાવતા પહેલા અમારી માટે વૈકલ્પિક સુવિધા કરવી જોઈએ તો શું જવાબ અમારી માંગ એ જ છે કે અમને વૈકલ્પિક સારવાર કરી આપો રોડ કટિંગમાં સરકારને જરૂરિયાત હોય તો ભલે લઈ લે પણ અમને વૈકલ્પિક સારવાર આપો પણ અધિકારીઓ તમને શું જવાબ આપે છે અધિકારીઓ એમ જ કહે છે એ એમના ગમે તે ઓર્ડર હોય એમ અમને ખાલી કરવાનો ઓર્ડર આપીને જતા રહે છે અને મંગળવારનો ઓર્ડર આપેલો છે કે અમે આવતા મંગળવારે પાછા આવજો તમારે તમારી રીતે સગવડ કરી લેવાની ડિમોલિશન કરવા આવશે હા શું કહેવા માંગો છો આપ ખાસ કરીને મકાન ખાલી કરવાનું કહી ગયા પેલા બેન તો અમને એ જ સવારવાર કરવાની કે અમને મકાન સાથે મકાન મળવું જોઈએ અચ્છા અગર તમને આ ડિમોલિશન થાય તો કાલ તમે ક્યાં જવાના અમે ક્યાં જઈએ મકાન હવે જાય તો હવે ક્યાં જવાનું અમારે બ્રિજ નીચે તો જવાનું કોઈ વિકલ્પ સત નહીં કોઈ જગ્યાએ અમારે તો સામે મકાન છે કામ ને જગ્યા આપે તો અમે ખાલી કરીશું ના કરે જેસીબી આવશે ને એના જોડે અમે સુઈ જશું કેમ કે અમારા મકાન જાય એટલે અમારે મરી જવાનું છે બરાબર અમારે ક્યાં જવાનું આ નાના નાના છોકરા લઈને આજે અમારા અહીં પચાસ વર્ષ થઈ ગયા છે બરાબર અમારી અમારું ઘરમાં પૂરું કરવાની તાકાત નથી તો અમે જગ્યા ક્યાંથી લઈ શકીએ તો સરકાર એટલી તમને સુવિધા કરી આપે ને અમે અમને સામે લડવા નથી માંગતા પણ અમારા સામે અમને જેકા જગ્યા આપે કે મકાન આપે તો અમે ખાલી કરીશું નકર જીસીબી આવશે તો એના જોડે અમારે હોઈ જવાનું છે બરાબર અમારો પર ચડાવી અમે ખાલી કરવા નથી કેટલા મકાનો છે સુલ કુલ તમારા મતે અત્યારે આ પટાની અંદર 27 મકાન છે અને સામેની સાઈડ 40 જેવા મકાન છે ઓકે એટલે 67 મકાનોની આસપાસ તમામ મકાનો ડિમોલિશન ડિમોલિશન કરા તો હાલ જે અમે તમને જણાવી રહ્યા જે માહિતી છે એક સમયમાં સરકાર જ તેમને દસ્તાવેજો કરી આપે છે ઓગણીસો છોતેરમાં કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધી વખત એમને દસ્તાવેજો બનાવી આપ્યા છે તેમણે કહ્યું છે કે તમામ લોકો અહીંયા રહે છે એમના પુરાવા છે આ નકશો છે જે જોઈ શકાય છે કે ઇન્દિરા ગાંધી સરકારે એમને નકશો આપ્યો છે કારણ કે આ લોકો ગરીબ છે અને ગરીબોનું ભારત છે એવું કહેવામાં આવે છે તેવામાં હાલ આજે નકશો તમે જોઈ શકો છો કે આ તમામ લોકોના દસ્તાવેજો છે એ લોકોના અંગૂઠા છે ઓગણીસો છોતેરમાં આ નકશો એમને તમામ અહીંયા ગરીબ લોકોને બનાવ આપવામાં આવ્યો છે અહીંયા રહેવા માટે ત્યારે સવાલ એ થાય છે કે હવે જો સરકારે તેમને આશ્વાસન આપ્યું હોય આશરો આપ્યો હોય ગરીબ લોકો ની સરકાર માયબાપ કહેવાય છે તો સરકાર એમને આશરો આપતી હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ચાહે કોંગ્રેસનું શાસન હોય હવે તંત્રએ આ વસ્તુ વિચાર કરવી જોઈએ સરકાર તો ગમે હોય પણ ગરીબોની સરકાર માય બાપ છે આ લોકોને વૈકલ્પિક સુવિધા કરી આપે આવો તો કેવો નિયમ કે ઓગણીસો છોતેરમાં સરકાર જ એમને કાગળિયા બનાવી આપે છે અને હવે સરકાર એમને વગર કોઈ વૈકલ્પિક સુવિધાએ ગરીબો ગમે ત્યાં જાય રસ્તે જાય રખડે ભટકે મરી જાય એનાથી તંત્રને કોઈ ફરક નથી પડતો કારણ કે તંત્રના જે આ નિર્ણયો છે ત્યારે આ તમામ દાવાઓ જે હું બોલી રહ્યો છું એ સાબિત થાય છે કારણ કે આમની પાસે કોઈ વૈકલ્પિક સુવિધા નથી કાલવારે આ ડિમોલેશન કર્યા પછી આમના બાળકો આમના પરિવારજનો ક્યાં રોકાશે ક્યાં રહે છે રસ્તા ઉપર રહેશે એ સવાલનો વિષય છે કારણ કે એમને બેન્કોમાંથી લોનો નથી મળતી એમને કોઈ મદદ નથી થતી એ લોકો મકાન ખરીદી શકે તેવા પરિસ્થિતિમાં નથી અત્યારે આ તમામ લોકો કહી રહ્યા છે કે જો અમને સુવિધા નહીં મળે તો અમે જેસીબી નીચે સુઈ જવાના છીએ પરંતુ મકાન ખાલી નથી કરવાના કારણ કે અમારું ગુજરાન છીનવાઈ ગયું છે અમારો મરી જવાનો વારો આવ્યો છે ત્યારે સરકારે આ ગરીબ લોકોને વૈકલ્પિક સુવિધા કરી આપી એની ફરજ બને છે કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ રોહિડા ન્યુઝ ફોર ઇન્ડિયા અમદાવાદ